જૂનાગઢની સાબલપુર ચોકડી પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક ટ્રકમાં આવી રહ્યાની બાતમી જૂનાગઢ ડિવિઝન પોલીસના ડી સ્ટાફને મળતા પોલીસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક ટ્રક આવતા પોલીસે રેડ કરી અને 19,000 કરતાં પણ વધારે વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 21 લાખ તેમજ 10 લાખનો ટ્રક મળી અને કુલ 31 લાખનો મુદ્દા માલ પોલીસે કબજે લઈ અને ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી। અને આ દારૂનો ટ્રક મહારાષ્ટ્રના સતારાના દિનકર પાંડુરંગ જાદવ અને વિજય ગણપત શિંદે નામના બે શખ્સોએ આ દારૂનો જથ્થો કોને આપવા જઈ રહ્યા હતા અને તેની પોલીસ તપાસ ચલાવી રહી છે। ગઈકાલે રાત્રિના સમયે એ ડિવિઝન જે ડી સ્ટાફ છે સર્વેલન્સ સ્કવોડ એને બાતમી મળેલી કે સાબલપુર ચોકડીથી આગળ એક દારૂનો ભરેલો ટ્રક ભારતીય બનાવટના વિદેશી દારૂનો ટ્રક છે આવી રહ્યો છે। તો તેમનો જે બાતમીના આધારે છે એ રેડ કરવામાં આવેલી અને આ જે ટ્રક છે તેમાંથી કુલ 19,000 કરતાં પણ વધારે બોટલો જે ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત થઈ છે 21 લાખ અને ટ્રકની 10 લાખ કુલ મને મુદ્દામાલ 31 લાખનો મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે। આ જે ગુનાના કામે છે એ પ્રોહિબિશનની કલમ મુજબ છે 65 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સાથે સાથે જે બે આરોપીઓ છે જે આ ટ્રક લઈને આવી રહ્યા હતા એમાં નંબર એક છે દિનકર પાંડુરંગ જાદવ અને બીજું વિજય ગણપત શિંદે, આ બંને મૂળ મહારાષ્ટ્ર જિલ્લાના